કેશોદ તાલુકામાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝનો શુભારંભ. દેશભરમાં ઓમિક્રોન અને કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બાળકોને વેક્સિનેશન માટે નવી ગાઈડલાઈનનું પાલન કરવા રાજ્યોને આદેશ આપ્યા છે. આજથી દેશભરમાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન પ્રથમ ડોઝનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કેશોદ શહેર તાલુકાભરમાં 7000 બાળકોને કોરોના વેક્સિન પ્રથમ ડોઝ આપવામાં આવશે. આજે કેવદરા PHC હેઠળ નાની ઘનસારી ગામે શ્રી માધ્યમિક શાળા ખાતે 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન પ્રથમ ડોઝનો શુભારંભ કરવામાં આવ્યો છે. શાળાએ જતા અને શાળાએ ન જતા 15 થી 18 વર્ષના તમામ બાળકોને કોરોના વેક્સિન પ્રથમ ડોઝ આપવામાં આવશે. નાની ઘનસારી ગામે શ્રી માધ્યમિક શાળા ખાતે શાળા સ્ટાફ, આરોગ્ય ટીમ, ગ્રામ પંચાયત, નવનિયુક્ત સરપંચ, પ્રતિનિધિ સહિત ઉપસ્થિતિમાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાની ઘનસારી ગામે યોજાયેલ વેક્સિન કાર્યક્રમમાં નાની ઘનસારી ગ્રામ પંચાયત નવા ચૂંટાયેલ સરપંચ પતિ જયેશ સોલંકીએ બાળકોના વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે 15 થી 18 વર્ષના બાળકોને અવશ્ય કોરોના રસી ડોઝ લેવડાવો અને શાળાએ ન જતા અન્ય બાળકોને પણ કોરોના વેક્સિનનો લાભ લે તેવી અપીલ કરી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.